भाजप अने कांग्रेस ना तमाम धारासभ्योनी आजे एक अति महत्वनी बैठक। जी हां, कारण के आवतीकाले छे विधानसभा नु चौमासु सत्र, ते पहला भाजप अने कांग्रेस ना धारासभ्योनी आजे बैठक, तो बैठक समये कराशे धारासभ्योना टेस्ट। नितिन पटेल पण कोरोना टेस्ट करावशे, साथे साथे मुख्यमंत्री खुद पण कोरोना टेस्ट करावाना छे। मेडिकल टीम अत्यारे विधानसभा परिसर में पहुंची छे कि ज्यां धारासभ्यो पोताना विस्तार धारासभ्यो पोताना टेस्ट करावशे। आ सिवाय धारासभ्यो पोताना विस्तार में पण टेस्ट करावी शके छे। नेगेटिव टेस्ट नुं सर्टिफिकेट रजू करवुं फरजियात रहेशे। सोमवारे विधानसभा सत्रना एक कलाक पहला पण टेस्ट कराशे। तो छ मेडिकल टीम टेस्टिंग माटे मुकाई चुकी छे विधानसभा परिसर में, अने आ तमाम मेडिकल टीम द्वारा धारासभ्योनुं टेस्टिंग करवामां आवशे। कारण के आवतीकालथी विधानसभानुं चौमासु सत्र शुरू थवा जई रह्युं छे, ते पहेला आजे अति महत्वनी बैठक, अने आज बैठक पहेला धारासभ्योना टेस्ट करवामां आवशे। वधु माहिती माटे जोडाई चुक्या छे संवाददाता सोनल। सोनल, शुं अपडेट अत्यारे, केटला लोकोना टेस्ट थया? જી બનુજી, અમે અત્યારે વિધાનસભા પરિસર ખાતે છીએ। વિધાનસભામાં આવતીકાલથી જે સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ચોમાસું સત્ર જે 5 દિવસ ચાલવાનું છે, પણ આ વખતે ફરજિયાત એ બનાવાયું છે કે જે કોઈ પણ ધારાસભ્યો કે મંત્રીઓ અહીંયા વિધાનસભામાં ગૃહમાં ભાગ લેવા માટે આવે છે, તે તમામનો નેગેટિવ રિપોર્ટ કોરોના ટેસ્ટ આવવો જરૂરી છે। હું એના જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ। વિધાનસભા ખાતે અહીંયા ટેસ્ટિંગ શરૂ થઈ ચૂક્યું છે સંપૂર્ણ તૈયારીઓ સાથે, અને જોઈ શકો છો કે ખેરાલુના જે અજમલજી છે તેમનો ટેસ્ટ થઈ ચૂક્યો છે, અને થોડી વારમાં હવે જે ટેસ્ટિંગની પ્રક્રિયા છે, અન્ય જે ધારાસભ્યો છે તેઓ પણ વન બાય વન અહીંયા આવશે। આજે વિધાનસભા પરિસર ખાતે જે આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જોઈ શકો છો કે COVID-19 અંતર્ગત જે અત્યારે પરિસ્થિતિ જોવામાં આવી રહી છે, તમામ મોરચે સરકાર લડી રહી છે, અને બીજી બાજુ જ્યારે ચોમાસું સત્ર 5 દિવસનું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ ફરજિયાત બનાવાયું છે આ વખતે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોના ટેસ્ટ કરાવવાનું, અને તે કામગીરી અંતર્ગત અત્યારે વિધાનસભા ખાતે જે આ ટેસ્ટિંગની કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે। કુલ 6 ટીમો છે જે તૈનાત કરવામાં આવી છે, 6 મેડિકલ ટીમ જે આ સમગ્ર કામગીરી છે તે જોઈ રહી છે, અને ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે ખેરાલુના જે ધારાસભ્ય છે તેમનો ટેસ્ટ થયો છે, તેમનું બ્લડ જે સેમ્પલ છે તે કોરોનાનું લેવામાં આવ્યું છે, અને જે અત્યારે રેપિડ ટેસ્ટિંગ કીટ છે તેના મારફત જે આ રિઝલ્ટ છે તે થોડી વારમાં જ આવી જતું હોય છે, માટે આ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, જોઈ શકાય છે। આ જ રીતે જે તમામ ધારાસભ્યો છે તેના ટેસ્ટિંગ કરવામાં આવશે। ભાજપના ધારાસભ્યોની પણ આજે બેઠક મળવા જઈ રહી છે, આજે કોંગ્રેસ અને ભાજપ બંનેના વિધાનસભા દળની બેઠક અહીંયા મળવા જઈ રહી છે, જે અંતર્ગત આજે તેઓ બેઠકમાં ભાગ લેવા આવે છે, તો તે પહેલાં તેમના જે ટેસ્ટ છે તે કરવામાં આવે, અને સાથે જ તેઓ નેગેટિવ રિપોર્ટ પણ તેમને અહીં આપી દેવામાં આવે। જો પોઝિટિવ રિપોર્ટ આવે છે તો તેમને તરત જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે બનજે સૌથી મહત્વનું છે કે કમ્પલ્ઝન છે જે નેગેટિવ રિપોર્ટ છે તે રજૂ કરવાનું, અને એ માટે થઈને જ આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ કરાવશે। મુખ્યમંત્રીએ થોડા દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે, એટલે શક્ય છે કે આજે તેમનો ફરીથી રિપોર્ટ થઈ શકે છે। પણ જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવામાં આવી રહી છે, એક વ્યવસ્થા એવી પણ છે કે દરેક જે ધારાસભ્ય છે તે પોતપોતાના વિસ્તારના હેલ્થ સેન્ટર ખાતે પણ જે ટેસ્ટ છે તે કરાવી શકે છે। જી જી, બિલકુલ સોનલ, 6 મેડિકલની ટીમ આવી ચૂકી છે, ટેસ્ટિંગ શરૂ થઈ ચૂક્યા છે, પરંતુ વાત જો બેઠકની કરીએ તો આ તમામ પ્રક્રિયા બાદ બેઠક ક્યારે શરૂ થવાની છે? બેઠકની જો વાત કરીએ બેનઝીર, તો 4 અને 5 વાગે અલગ અલગ સમયે બંને કોંગ્રેસ અને ભાજપની બેઠકો મળવા જઈ રહી છે। વિધાનસભા દળની આ બેઠકો છે જેમાં તમામ ધારાસભ્યોને વ્હીપ જે આપવાના છે તે પ્રક્રિયા શરૂ કરવા તે પ્રક્રિયા કરવામાં આવશે। આવતીકાલે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે, 21 તારીખથી 5 દિવસ સુધી ચોમાસું સત્ર છે તે ચાલુ રહેવાનું છે। પ્રથમ દિવસે 2 બેઠકો નિયત કરવામાં આવી છે, પણ આ બેઠકો પહેલાં જે પૂર્વ તૈયારી છે, તમામ જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, અને ખાસ કરીને વિધાનસભાના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, અને સાથે સાથે જ મંત્રી જે કાર્યાલય છે ત્યાં બેસનારા, એટલે કે સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જે કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરે છે તેમના પણ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2ના મળીને કુલ 9 પોઝિટિવ કેસ આવ્યા છે। જ્યારે વિધાનસભા પરિસરની જો વાત કરીએ તો 5 પોઝિટિવ કેસ આવ્યા હતા, એટલે બધા મળીને કુલ 14 પોઝિટિવ કેસ આવ્યા છે। ત્યારે તંત્ર પણ દોડતું થઈ ગયું છે આવા સંજોગોમાં, હવે આજે જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે, આ પ્રક્રિયા અહીંયા શરૂ થઈ છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે બંને દળની બેઠકો છે, ભાજપ અને કોંગ્રેસની,
રીતે અહીં વિધાનસભા પરિસર ખાતે યોજાશે. સાથે સાથે જે વ્યવસ્થા છે તે મુજબ આવતીકાલે જો કોઈ ધારાસભ્ય કદાચ આજે હાજર નથી રહી શકતા અથવા તો તેમના માટે એક વ્યવસ્થા એ પણ છે કે આવતીકાલે સત્ર શરૂ થાય તેના પહેલા એક કલાક પહેલા તે ધારાસભ્ય વહેલા આવી અને અહીંયા જે ટેસ્ટિંગની છે તે કામગીરી રાખવામાં આવી છે તેમાં પણ તેઓ ભાગ લઈ શકે છે, તેના મારફત તેઓ ટેસ્ટિંગ કરાવી શકે છે. અને બીજી એક વ્યવસ્થા એવી પણ છે કે જે તે ધારાસભ્ય જો અહીંયા વિધાનસભા ખાતે આજે ટેસ્ટિંગ કરાવવા ન માંગતા હોય તો તેમનો જે ટેસ્ટ રિપોર્ટ છે તે તેમના જે તે વિસ્તારમાંથી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી તેઓ ટેસ્ટ કરાવી શકે છે. અને સાથે જો નેગેટિવ રિપોર્ટ આવે છે તો તેનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તે સર્ટિફિકેટના આધારે જ તેમને આવતીકાલે વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. જે સર્ટિફિકેટ તેમને મળ્યું છે તે 5 દિવસ સુધી વેલિડ ગણાશે તેવી જાહેરાત અધ્યક્ષ તરફથી કરવામાં આવી છે. એટલે સમગ્ર જે માહોલ છે તેને કોરોના મુક્ત બનાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિધાનસભાનું જે પરિસર છે અને વિધાનસભા ગૃહ છે તેને પણ ખાસ સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું છે. યુવી કિરણો કે જેમાં એક પણ વાયરસ સર્વાઈવ થઈ નથી શકતો, વિશ્વમાં કોઈ પણ પ્રકારનો વાયરસ જે સર્વાઈવ નથી થઈ શકતો એવા જે સિસ્ટમ છે એવી જે પદ્ધતિ છે તેના મારફત ગૃહનું તમામ જે ખુરશી છે એક એક ખુરશીને કહી શકાય કે સેનેટાઇઝ કરવામાં આવી છે અને સંપૂર્ણપણે જે સુરક્ષા છે તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ વખતે બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તમામ વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે જે ધારાસભ્યો છે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસી શકે. હું અહીંયાના દ્રશ્યો વધુ એક વખત બેનઝીર આપને બતાવવા માંગીશ કે જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. જે ધારાસભ્યો છે તેઓ વન બાય વન અહીંયા આવી રહ્યા છે અને જે કીટ છે તે અહીંયા મૂકવામાં આવી છે. સંપૂર્ણપણે જે ટેસ્ટિંગની જે ટીમ છે તે સંપૂર્ણ તકેદારી સાથે અહીંયા અત્યારે હાજર છે અને સાથે સાથે જે નોંધ છે તે પણ કરવામાં આવી રહી છે. તમામ લોકો જે 3 ટીમ અહીંયા ગોઠવવામાં આવી છે, આ 3 ટીમ જોઈ શકો છો. આ 1 ટીમ છે અને બાકીની જે 2 ટીમ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. 3 ટીમ ટોટલ અત્યારે અહીંયા જે ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે કરી રહી છે. ધારાસભ્યો જે છે તે એક પછી એક અહીંયા આવવાના શરૂ થઈ ચૂક્યા છે. હમણાં થોડી વાર પહેલા જ જે ખેરાલુના ધારાસભ્ય છે તેમના તરફથી તેમનો જે ટેસ્ટ છે તે કરવામાં આવ્યો છે, સેમ્પલ લેવામાં આવ્યું છે અને હવે જે પ્રક્રિયા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. અને ભાજપ અને કોંગ્રેસ બંનેના જે ધારાસભ્યો છે તેઓ અહીંયા ટેસ્ટિંગ પ્રક્રિયામાં ભાગ લેશે, ત્યારબાદ જે બેઠક છે તે યોજાશે. જી બિલકુલ, ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ છે. આજના દિવસની જો વાત કરીએ કેટલા લોકોનું આ ટેસ્ટ થશે સોનલ? બેનઝીર, ટેસ્ટની આજના દિવસની જો સંખ્યાની વાત કરીએ તો એ કહેવું મુશ્કેલ છે, કેમકે કેટલાક ધારાસભ્યોને એવી પસંદગી આપવા તમામ ધારાસભ્યોને એવી પસંદગી આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારમાં કરી શકે છે. અહીંયાના દ્રશ્યો હું બેનઝીર આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે આરસી ફળદુ જે છે તે અહીંયા પહોંચ્યા છે તેમના ટેસ્ટ કરવા માટે થઈને અને જોઈ શકાય છે કે જે ટેસ્ટિંગ પ્રક્રિયા છે તેમાં તેઓ અત્યારે અહીંયા ટેસ્ટિંગ માટે પહોંચ્યા છે. વાત કરીએ આજની સંખ્યાની બેનઝીર તો આપને જણાવી દઉં કે જે ધારાસભ્યો છે તેમને એવી પસંદગી પણ આપવામાં આવી છે કે તેઓ પોતપોતાના વિસ્તારમાં પણ જે ટેસ્ટિંગ છે તે કરાવી શકે છે. એટલે કેટલાક ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી આજે ટેસ્ટિંગ કરાવી અને જો નેગેટિવ સર્ટિફિકેટ સાથે લાવ્યા હોય તો તેમના ટેસ્ટ અહીંયા કરવાનો રહેતો નથી. આ સંખ્યા હવે કેટલી થાય છે તે ટેસ્ટિંગ પ્રક્રિયા જે બેઠક છે અહીંયા જ્યારે ધારાસભ્યો પહોંચે છે ત્યારબાદ જ તે જે સંખ્યા છે તે જાણી શકાશે. પણ હાલના તબક્કાની જો વાત કરીએ તો અહીંયા જે ટેસ્ટિંગ પ્રક્રિયા છે તે થઈ રહી છે. જોઈ શકો છો કે અહીંયા આરસી ફળદુ જે છે તે પહોંચ્યા છે અને તેમનો જે હાલ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો કે તેમનું સેમ્પલ હાર લેવાઈ ચૂક્યું છે અને હવે થોડી વારમાં જ જે આ રેપિડ જે ટેસ્ટિંગ કીટ છે તેના મારફત આ સમગ્ર જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. આરસી ફળદુનું જે સેમ્પલ છે તે લેવાઈ ચૂક્યું છે અને હવે તેઓ અહીંયા પહોંચ્યા છે ત્યારે ટેસ્ટિંગની જે પ્રક્રિયા છે બીજા ધારાસભ્ય છે કે જેમનું બીજા એવા મંત્રી છે કે જેમનું આ ટેસ્ટ અત્યારે હાલ ટેસ્ટિંગ પ્રક્રિયા અંતર્ગત તેમનું સેમ્પલ લેવામાં આવ્યું છે. એટલે બેનઝીર જો સંખ્યાની વાત કરીએ તો જે ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી ટેસ્ટિંગ કરાવી અને અહીંયા પહોંચ્યા છે તેમના આજે અહીંયા ટેસ્ટ કરાવવાનો નથી રહેતો. કેટલાક ધારાસભ્યોની એવી પણ પસંદગી છે કે આવતીકાલે જ્યારે વિધાનસભા મળે છે તેની એક કલાક પહેલા જ્યારે ટેસ્ટિંગની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે તો તેમાં પણ કેટલાક ધારાસભ્યો ટેસ્ટ કરાવી શકે છે. એટલે એ સંખ્યાનો આંકડો બેનઝીર આજના દિવસ માટે કહેવો મુશ્કેલ છે. પણ જ્યારે ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ ચોક્કસ આંકડો જાણવા મળી શકશે કે કેટલા ધારાસભ્યોએ અહીંયા વિધાનસભા પરિસર ખાતે ટેસ્ટિંગ કરાવ્યું છે અને કોના રિપોર્ટ નેગેટિવ છે. સોનલ, આરસી ફળદુએ ટેસ્ટ કરાવ્યો, અત્યારે સેમ્પલ પણ લેવામાં આવ્યા, રિપોર્ટ અત્યારે જ આવશે? No,
જે અહીંયા જે રેપિડ ટેસ્ટિંગ કીટ છે તેના મારફત જે આ સમગ્ર ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે, એટલે થોડી વારમાં જ જે આ રિપોર્ટ છે તે બધાના જાણકારી દેવામાં આવશે. લગભગ 20 મિનિટની અંદર જે આ રિઝલ્ટ છે તે આવી જતું હોય છે. એટલે હવે ધારાસભ્ય જ્યારે અહીંયા બેઠકમાં ભાગ લેવા જશે ત્યાર પહેલાં તેમના હાથમાં કદાચ સર્ટિફિકેટ પણ આવી જશે. એટલે એ પ્રક્રિયા અંતર્ગત અત્યારે જે આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં થોડી વારમાં જ લગભગ અડધો કલાક કે 20 મિનિટની અંદર જ આ રિઝલ્ટ છે તે આવી જતું હોય છે. એટલે ધારાસભ્યોને તેમનું જે નેગેટિવ સર્ટિફિકેટ છે અથવા તો તેમનો જો કદાચ કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તે સંદર્ભે પણ અહીંયા જ સ્થળ ખાતેથી જાણ થઈ જશે. જી 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 સોનલ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, અપડેટ આપ્યા, દ્રશ્યો બતાવ્યા તે બદલ. તો સોનલ અત્યારે ઉપસ્થિત છે કે જ્યાં 6 મેડિકલ ટીમ ઉપલબ્ધ છે અને આ 6 ટીમ તમામ ધારાસભ્યોનું ટેસ્ટિંગ કરશે અને અત્યારે આ પ્રક્રિયા ચાલુ જ છે. આરસી ફળદુએ ટેસ્ટ કરાવ્યો છે, સેમ્પલ લેવામાં આવ્યા, 15-20 મિનિટમાં તેમનો રિપોર્ટ પણ આવી જશે. તમામ ધારાસભ્યોના અને બિલ્ડિંગમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કર્યા પછી જ બિલ્ડિંગમાં એન્ટ્રી આપવાનું ઠરાવ્યું છે. તે અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંને પાર્ટીની પાર્ટી બેઠકો છે. પાર્ટી બેઠકમાં ધારાસભ્યો આવનારા હોવાથી અહીંયા વિધાનસભા ખાતે કુલ 6 ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે. 4 ટીમો ભાજપના સભ્યોના ટેસ્ટ કરશે અને 2 ટીમો કોંગ્રેસના સભ્યોના ટેસ્ટ કરશે. જે સભ્યોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હશે તેમને તેમના ઘરે મોકલવામાં આવશે અને બાકીના સભ્યોના ટેસ્ટ કરી અને એમને સર્ટિફિકેટ આપવામાં આવશે.